આ સવાર માં એક ભાઈ આમ દરવાજો ખોલ્યો ને તો હા મેં કૂતરું ઉભું હતું, તો કે હળ, તોય કૂતરું આમ ઉભું રહ્યું, હળ, તો કૂતરું બોલ્યું કે ભાઈ હું તો કઈ મારે કઈ તારી પાસે ખાવું નથી કઈ, હું તો પૂછવા ઉભું છું શું છે. તો કૂતરું બોલ્યું કે આ લોકડાઉન ની બધું કેદી પૂરું થાય. બોલો કે ભાઈ તું તારે લોકડાઉન ને શું લેવા દેવા, ઉપડીને અહીંથી તને શું ફેર પડે. તો કૂતરું ઉભું ઉભું કે ફેર કેમ ન પડે ભાઈ, 2 મહિનાથી અમે કોઈને કહીડ્યા નથી, હા, અને અમારી પેટી કરડતા ભૂલી જાય, ફેર તો પડે ને, હવ હવ ને હવ ના સમાજ ની પડી હોય. એક છોકરો દોડતો દોડતો મારી પાસે આવ્યો મારી સ્કૂલમાં, મને કે સાહેબ હૃદય કઈ બાજુ આવે? મને કે ભાઈ ડાબી બાજુ. કેમ આવું પૂછે? મને કે ભાઈ ડાબી બાજુ તો મને ખબર છે પણ જરાક નીચું આવે તો? મને કે તો એટેક આવે. અરે એમ નહીં, મને કે માર્ક કેટલા કપાય? મેં કીધું પ્રોબ્લેમ શું છે એ કે ને. મને કે મારે છે ને વિજ્ઞાનના પ્રયોગમાં ડાબી બાજુ હૃદય છે ને જઠરની જગ્યાએ દોરાઈ ગયું છે, એટલે માર્ક કેટલા કપાય. આપણું ગુજરાત જેવું ગુજરાત નથી, ભૂકા કાઢી નાખે એવું. સાહેબ જો રાતે 2 વાગે અમદાવાદમાં કે રાજકોટમાં દીકરી નવરાત્રી પૂરી કરીને એકલી નીકળતી હોય અને સેફટી પૂર્વક સાહેબ સલામતી સાથે એ ઘરે પહોંચી શકતી હોય, આવી શાંતિ અને સલામતી ગુજરાતમાં છે, એનું ગૌરવ છે. તમારા બાળકને 0% આવે ત્યારે માથે હાથ મૂકીને એને કહો યાર કે બેટા તારી સફળતામાં મારી તાલી હોય તો તારી નિષ્ફળતામાં મારો ટેકો હોય જ તારી સાથે. એક જણા સ્ટેટસ લખ્યું હતું, આઈ એમ સિંગલ. ઓકે, બરાબર છે, પણ આગળ બહુ ભયંકર વાક્ય હતું કે આઈ એમ સિંગલ બીકોઝ ગોડ ઇઝ બિઝી ટુ રાઇટિંગ ઇન માય લવ સ્ટોરી. મંદિરના પૂજારી દવાખાને ગયા, ડોક્ટર સાહેબ ડાયરિયા થઈ ગયો, ઝાડા થઈ ગયો એવું લાગે છે. ડોક્ટર ગોળી આપી મટી જશે. પૂજારીથી કે કાંઈ પરેજી રાખવાની? તો ના ના, અઠવાડિયું શંખ ન વગાડતા. આ સમજાય નહીં, ઘેરે જોયા જાજો આ જોક ન સમજાય. કોથળી પી ગયો અને હનુમાન દાદા સામે કે ઓળખાણ પડે. હનુમાન દાદા ને ઘડીક તો છું નાખું એક ગદા, તો હનુમાનજી કે આને હાટું કઈ ઘણા ન કહેતા, એવું લાગે તો સાહેબ ગોળી મારી દેજો, હવે તું 8 આના નો છો તારે હાટું 35 રૂપિયા બગાડાય, તો ધોકે પડી જાય એમ છો, તારે હાટું ગોળીનો ખર્ચો જ ન કરવાનો હોય. હનુમાનજી સામો છો, હનુમાનજી ને કે ઓળખાણ પડે, હવે ગામ તેલ સડાવતું હતું મૂળ, આ હાવ લુખે જ ઘેરે ખાવા તેલ નહીં, અને ગામ હનુમાનજીને તેલ સડાવે એ નહોતો જોઈએ. ગામના ને કીધું નીકળો હાલો, એ ખોટા સરખેડા સડાવો છો, હાલો છટકે. ગામને ચૂક તો આ ભાગ્યા ભાઈ, તું જાણે અમારો દાદો જાણે, સીધા માણા તો નીકળી જાય. ગામ વયું ગયું, પૂંજારીને દાદા બે હતા, પૂંજારીને કીધું બાબુ જય શિયારામ, યુ કેન ગો આઉટ. બાપુએ કીધું ભાઈ હા બાપા, હા બાપા. સાધુ તો દયાળુ જ હોય ને. પછી એકલો ઉભો હનુમાન દાદા, હનુમાન દાદાને કીધું ઓળખાણ પડે, જાણે કેમ લંકામાં હામી પાલટી ભેગો હોય. હનુમાનજી ને ઘડીક છું ગદા નખાય, પણ હનુમાનજી કીધું ના તો એનું માચમ વધી જાય. એક બેન આમ આમ તમને કહું આમ થાય, આદમીનું કામ હું 8 વાગે ઉઠી જવાનું અને સરસ મજાના ફ્રેશ થઈને કામે વીયું જવાનું, સાંજે આમ હવારમાં ટિફિન લઈને વીયું જવાનું, સાંજે ઠેકા પાયકા આવ્યા હોય, તમને કહું ગામને ગોળીઓ પાતા પાતા બમ્પ વટી વટીને આવ્યા હોય, હે માથાના વાળે લગે ઘર ભૂલે દે અમુક અમુકને, હા આમ 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 કરે આવું 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 આવ્યો 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 એમ કરીને કોકની શેરી ઉમ કરી જાય. ઘણાય મેં જોયા ચાલુ માં આમ ગાડીઓ આવી જતી હોય ને આમ 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 કેટલા આમ બીડી પીતા હોય, રિમોટ લઈને આવી રીતે આમ બેઠેલે આમ થોંભો દઈને અને દાદા મને એ એક વસ્તુ ન સમજાતી, આઈ એમ સોરી. હમણાં એક સિરિયલ નીકળી અનુપમા, આ અનુપમા કોંદણે કઈ પ્રકારની અનુપમા છે એ મને નથી ખબર પડતી. એનું જે બેનર આવે ટીવીમાં
એટલું સાત્વિક બેનર હોય, આપણને એમ થાય કે આ ઘર એટલું સંસ્કારી છે, આ સિરિયલ જોઈને આ આપણે બધા સંસ્કારી થઈ જવું. એ સિરિયલ ના ખાલી બે જ એપિસોડ જોયા, મેં કીધું આનો એ ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ કે તમને કોરોના થયો તો હવે કેમ છે? ડોક્ટર સાહેબ કોરોના પછી તો એવી તાકાત આવી ગઈ, વાત જવા જોઈએ, આમ કઈ આમ ફોરવીલ ઉપાડી છે અને આમ કઈ આમ ઘા કર્યો છે કે ત્રણ કટકા થઈ ગયા છે. ડોક્ટર સાહેબ કે પછી શું થયું? પછી કે રમકડાની દુકાન વાળાએ મને માર્યો, તો એ ખબર પડી રમકડાની મોટરનો ઘા કર્યો. બોલો, હમણાં એક જણો દવાખાને ગયો કે ડોક્ટર સાહેબ, તો કે બોલો શું થાય? કે હું બર્થડે કેક ખાઉં ને, બર્થડે કેક તો સાતી મળે છે. તો ડોક્ટર સાહેબ કે ભલે ખાવ તમે, એનો વાંધો નહીં, પણ ઉપર ઓલી મીણબત્તી આવે ને એ જરા કાઢતા જ આવી કે તમે મીણબત્તી હોતી ખાતો બોલો, પછી બળે જ નહીં સાતી. એક દાદા મને મળ્યા, મને કે ગગા હું તને વાત કરું. મેં તો બોલો ને દાદા શું છે? અરે મને કે હું વાત કરું, પણ મેં તો છે હું. અરે મને કે હું આ ગામમાં આવ્યો ને તો મારા શરીર ઉપર એક લુગડું જ નહોતું. મેં કીધું હું વાત કરો? મને કે હા હું અહીંયા જૈન મો ને, તો એ જૈનમાં હોય તો ક્યાંથી લુગડું હોય? કીધું હમણાં એક છોકરાને ને મમ્મીએ કીધું બેટા શું કરશો? એ કે વાંચું છું. હું વાંચશો? એ કે તારી થનારી વહુના મેસેજ આવે છે એ વાંચું છું. શું લાવજો? પણ જૂનું થોડું ઘણું તો આપણે રાખી મૂક્યું હોત, કેટલું કાઢી નાખવું આપણે. કેવા તીનના અલા એલ્યુમિનિયમ તો થૂ બોલાય નહીં, એલ્યુમિનિયમ નોનસ્ટિક આવી ગયા. પિત્તળ કાઢ નાખા, જર્મન કાઢ નાખ્યું, કાહું કાઢ નાખ્યું, અરે ઓલી તાંહળિયું કાઢ નાખી, કહાની ને એવી બધી કેવી સરસ મળે. અને આ મને તો એ નથી ખબર પડતી, મોદી સાહેબનો શૂટ 1.5 કરોડમાં વેચાણો, ધોનીનું શૂટ કંઈક 4.5 કરોડમાં વેચાણો, અને આપણા કપડાના પ્લાસ્ટિકની ડોલું ને એવું જ આવે. એટલે દાંત કાઢવાની વાત નથી, બ્રાન્ડેડ બનતા શીખો. બ્રાન્ડેડ કપડાથી કાંઈ નહીં થાય, બ્રાન્ડેડ બનતા શીખો. કહેવાનો મારો મિનિંગ, કેટલું પિત્તળ ને કેટલું જર્મન હતું કાઢ નાખ્યું, છેલ્લે એલ્યુમિનિયમમાં આવ્યા, હવે નોનસ્ટિક આવ્યા. આપણને આપણે બગડ્યા નથી, આપણને બગાડવામાં આવ્યા છે. બપોરે 12 વાગે એક જણો મારા ઘર પણ ખેતી નીકળો, મને કે રસોઈની સુગંધ તમારા ઘેરે ત્યાં આવે છે. મેં કહું હા, મને કે કઢી ખાવી છે. મેં કહું લઈ જાય ને, ખાવાની કોણ ના પાડે? મને કે શેમાં કઢી દેશું? મેં કીધું સગવડ તારે કરવાની, ઓલું દેશી નળિયું કાઢી આવ્યો. મને કે નળિયામાં કઢી દો. મેં કીધું ઢોળાઈ જશે? મને કે ના, બે બાજુ ખીચડીના ડાટામાં એમાં ઢોળાઈ હું જાય. મેં કીધું ઘર સુધી ફૂકી દે તો ઠરી જાય. મને કે રોટલો ઢાંકી દો. આ મરી ગયા, મોંઘવારી નડે આને નડે.